भरूच शहेरना सेवा समरोड ऊपर आवेले बुद्ध मार्केट मा आवेली कपड़ानी दुकान मा चोरो घुस्या हता अने तमाम सामान रिक्शा मा भरीने फरार थई गवनी घटना सीसीटीवी कैमरा मा कैद थई छे। भरूच मा चोरी नी घटनाओ हवे सामान्य बनी गई छे। दरेक दुकानो शोरूमो अने मकानो मा सीसीटीवी कैमरा लागेल होवा छता तस्करो कोईक ने कोईक प्रकारे चोरी नी घटना ने अंजाम आपी देता होय छे। अनेको सीसीटीवी फूटेज सामे आवे छे, परंतु तेम छता चोरी नी घटना सदंतर बंद थती नथी अने वखतो वखत चोरी नी घटनाओ सामे आवे छे। भरूच शहर अने जिल्ला मा चोरी नी घटनाओ मा हवे नोंधपात्र वधारो जोवा मळी रह्यो छे। आज रोज भरूच ना सेवा रोड पर आवेल बुद्ध देव मार्केट नी रौनक फेशन नी दुकान मा चोरी नी घटना बनवा पामी हती। तस्करोए ना दुकान ना टाळा तोड्या, ना शटर तोड्यू અને 1.5 લાખ ઉપરાંતની ચોરી કરીને ફરાર થઈ ગયા। દુકાનમાં કામે રાખેલા અજાણ્યા માણસે જ તેના સાથીદારો સાથે મરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। રિક્ષામાં ચોરીનો સામાન ભરીને લઈ ગયા, જોકે નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ ગઈ। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર બુદ્ધ દેવ માર્કેટમાં આવેલ રોનક ફેશનમાં ગત રાત્રિના તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી 1.5 લાખ ઉપરાંતની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની વિગતો સપાટી પર આવી છે। રોનક ફેશનમાં 2-3 દિવસ પહેલા એક નોકર રાખવામાં આવ્યો હતો, જે રાત્રિના સમયે દુકાન ઉપર જ સૂતો રહેતો હતો। મૂળ રાજસ્થાનનો નોકર જ તેના સાગીરતો સાથે રિક્ષા લઈને રાત્રિના સમયે આવ્યો હતો અને નક્કી કર્યા મુજબ નોકરે રિક્ષામાં દુકાનમાંથી તૈયાર કાપડ સહિત અંદાજે 1.5 લાખ ઉપરાંતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોરીના અંજામને ઘટના આપ્યા બાદ નોકરે જ દુકાનના તાળા માડી ચાવી પણ પોતાની સાથે લઈ ગયો હતો। સવારે દુકાનદાર વિજયસિંહ દુકાનને તાળા અને નોકરને ન જોતા શંકા ઉભી થઈ હતી। ચોરીનો શક જતા તેમણે કટર વડે તાળા તોડી અને તપાસ કરતા દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સપાટી પર આવી હતી। તેના પગલે વિજયસિંહે પોલીસને જાણ કરી હતી, જોકે ચોરીની ઘટના દુકાન પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ પોલીસે મેળવી રિક્ષાનો નંબર શોધવા ઉપરાંત બંને તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ રોનક ફેશનમાં 2-3 દિવસ અગાઉ જ નવો નોકર રાખવામાં આવ્યો હતો, જો કે આ નોકરે તેના માલિકને વિશ્વાસમાં લીધા બાદ તેમની સાથે વિશ્વાસઘાત કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો। મારા પાસે બે 3 દિવસથી એક માણસ નોકરી પર રાખેલો, તે રાજસ્થાનનો હતો અને અહીંયા અંકલેશ્વર રહેતો હતો। હવે સવારે અમારી સાથે જ હોતો હતો એ રહ્યો, રાતે કાલે અંકલેશ્વર ગયેલો લગભગ 8 વાગે, તો પછી રાતે 12 વાગે આવ્યો, આવીને સુઈ ગયો તો 12 વાગે આવ્યો ત્યારે મેં કીધું સુઈ જા, તો પછી એ રહ્યો ઉપર સુઈ ગયો અને અમે લોકો સવારે જોયો તો દુકાનની ચાવી લઈને અમે લોકો આવ્યા, એને સુઈ દો આમ તેમ સુઈ દો પણ મહિલો નહીં। પછી ફોન કરી રહ્યો તો ફોન સુઈ જવાબ આપતો હતો, જે ભાઈ આ ભાઈએ મોકલેલો એને ફોન કરી રહ્યો તો કે અહીંયા જ કશે હશે, મેં ફોન કરું તો સારું। પછી થોડીક વાર પછી મેં ફોન કર્યો, પછી પેલા ભાઈને મેં બંડે જોઈને દુકાન ખોલાવ્યા તો દુકાનની ચાવી અંદર હતી જ નહીં, દુકાનની ચાવી એરા લઈને ગયો છે ને અહીંયા બાજુમાં અમારે પેલા અનિલભાઈ છે, તે કીધું કે સીસીટીવીમાં આવેલા છે, 5 વાગે આવેલા કોઈ માણસ રિક્ષાઓ લઈને, 2 GJ5 હતી સુરતની રિક્ષાઓ, એમાં લઈને ભરીને ચાલ્યા ગયા છે। હવે એ લગભગ 4 જણ હતા, મારા હાથે જ હતો, મારા હાથે જ રહેતો હતો, હવે એને લગભગ 1.5-2 લાખ ની ખરી